नमस्कार विद्यार्थी मित्रों, लेट्स रीड मोर तेमा यूनिट नंबर 3 स्टॉप पॉल्यूशन ते आजे आपणे शीखवानुं छे। तो सौ प्रथम आपणे तेना स्पेलिंग जोई लईए विद्यार्थी मित्रों। पहेलो स्पेलिंग छे एमां स्मोक, स्मोक एटले के धुवाड़ो। त्यारबाद आपेलुं छे फेक्टरी एटले के कारखानुं। पछी छे चिमनी एटले के चिमनी अथवा तो धुमाड़ियू, जे आपणे फेक्टरीनी ऊपर मोटो एवो पाइप होय तेमांथी धुमाड़ो निकळतो होय ते। त्यारबाद छे डर्टी एटले के गंदु। त्यारबाद छे एर एटले के हवा। पछी आपेलुं छे पॉल्यूशन एटले के प्रदूषण। त्यारबाद छे टू रिलीज एटले के छोड़वू। गैस एटले के वायु। त्यारबाद छे पार्टिकल, पार्टिकल एटले के रजकण, बराबर। तो विद्यार्थी मित्रों, हवे त्यारबाद आपणे एना पछीना जे स्पेलिंग्स छे तेने हवे आपणे अत्यारे समझवाना छे। जोईए तेना पछीना स्पेलिंग। पल्यूट एटले के प्रदूषित करवू। त्यारबाद छे फायर एटले के अग्नि अथवा तो तापणू। नॉइज, नॉइज एटले के घोंघाट। त्यारबाद छे प्रॉब्लम एटले के समस्या। त्यारबाद ऑर्डिनरी एटले के सामान्य। त्यारबाद छे थॉटलेसली एटले के अविचारीपणे अथवा तो विचार्या वगरनू। त्यारबाद छे टूडम एटले के फेंकवू अथवा तो नाखवू। त्यारबाद छे रबीज एटले के कचरो। त्यારબાદ છે વેસ્ટ, વેસ્ટ એટલે કે બગાડ। તો વિદ્યાર્થી મિત્રો, તેના પછીના સ્પેલિંગ્સ તરફ આગળ વધીએ આપણે। ફાર્મ પેસ્ટિસાઇડ એટલે કે ખેતીની જંતુનાશક દવાઓ। ત્યારબાદ છે ઇન્સેક્ટ્સ એટલે કે જંતુ। ત્યારબાદ છે ટુ ક્રિએટ એટલે કે ઉત્પન્ન કરવું। ત્યારબાદ છે ઓશન એટલે કે મહાસાગર। લાઈફ એટલે કે જીવન અથવા જિંદગી। ત્યારબાદ છે સેફ, સેફ એટલે કે સુરક્ષિત। ત્યારબાદ છે ટુ હાયર એટલે કે પૈસા આપીને રોકવું। ત્યારબાદ છે ટુ ક્લીન એટલે કે સ્વચ્છ, સાફ કરવું। ત્યારબાદ આપેલું છે સી શોર, સમુદ્ર કિનારો। ત્યારબાદ છે ઓઇલ એટલે કે તેલ। ત્યારબાદ છે એક્સિડન્ટ એટલે કે અકસ્માત। ત્યારબાદ છે ટુ સ્પીલ એટલે કે ઢોળાવવું। ત્યારબાદ ડેન્જરસ એટલે કે ભયંકર। તેના પછીના સ્પેલિંગ તરફ આગળ વધી વિદ્યાર્થી મિત્રો। સ્મોગ એટલે કે ધુમાડાવાળું અથવા ધુમ્મસ। ત્યારબાદ છે ટુ બ્રીથ એટલે કે શ્વાસ લેવો। ત્યારબાદ છે પ્લાન્ટ એટલે કે છોડ। ત્યારબાદ ટુ અબ્સોર્બ એટલે કે શોષી લેવું। ત્યારબાદ છે અનફિટ એટલે કે ગેરલાયક અથવા અસ્વસ્થ। ત્યારબાદ છે ટુ લીવ એટલે કે રહેવું। ત્યારબાદ છે કંટ્રોલ એટલે કે નિયંત્રણ કરવું અથવા રોકવું। ત્યારબાદ છે ઇઝી એટલે કે સહેલું। ત્યારબાદ ડિફિકલ્ટ એટલે કે મુશ્કેલ અથવા અઘરું। ત્યારબાદ છે ટુ ચેન્જ એટલે કે બદલવું। ત્યારબાદ છે ગવર્મેન્ટ એટલે કે સરકાર। ત્યારબાદ આપેલું છે કંપની એટલે કે કંપની। ત્યારબાદ છે હાર્ડ, હાર્ડ એટલે કે અઘરું અથવા તો મુશ્કેલ। તો વિદ્યાર્થી મિત્રો, હવે તેના પછીના સ્પેલિંગ્સ તરફ આગળ વધીએ આપણે। ટુ ઇન્ટ્રોડ્યુસ એટલે કે રજૂ કરવું। ઓફન એટલે કે વારંવાર। અનપોપ્યુલર એટલે કે અપ્રિય। ત્યારબાદ એક્સપેન્સિવ એટલે કે ખર્ચાળ અથવા તો મોંઘું। ત્યારબાદ છે ટુ રીયુઝ એટલે કે ફરીથી વાપરવું। ત્યારબાદ છે ટુ સાયકલ એટલે કે સાફ કરી ફરીથી ઉપયોગમાં લેવાય તેવું। ત્યારબાદ હેલ્પફુલ એટલે કે ઉપયોગી। ત્યારબાદ છે ફ્યુચર એટલે કે ભવિષ્ય। ફોર્મ એટલે કે સ્વરૂપ। ત્યારબાદ એનર્જી એટલે કે ઉર્જા। ત્યારબાદ વિન્ડ પાવર એટલે કે પવનથી પેદા થતી ઉર્જા। ત્યારબાદ સોલાર એનર્જી એટલે કે સૌર ઉર્જા। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, આપણે સ્પેલિંગ પૂરા થાય છે અને તમારે પાકા કરી લેવાના, અને હવે વિડીયોના માધ્યમથી આપણે પાઠને સમજીએ જોઈએ। હેલો સ્ટુડન્ટ્સ, હાઉ આર યુ? કેમ છો બધા? મજામાં? ચાલો
જે યુનિટ આપેલા છે તેમાં આપણે ત્રીજું યુનિટ શીખવા માટે જઈ રહ્યા છે. પહેલું અને બીજું યુનિટ આપણે ઓલરેડી લર્ન કરી લીધેલું છે, શીખી ગયેલા છે, બરાબર. તો ત્રીજું યુનિટ એવું છે, તેનું નામ સ્ટોપ પોલ્યુશન. પોલ્યુશન એટલે કે પ્રદૂષણ. સ્ટોપ એટલે કે રોકવું, રોકવું, બરાબર છે. તો પ્રદૂષણને રોકો. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે એ ખબર હોવી જોઈએ કે કેટલા પ્રકારના પ્રદૂષણ હોય છે અથવા કયા 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 પ્રદૂષણ હોય. તો કે અવાજનું પ્રદૂષણ, બરાબર, જમીનનું પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ, હવાનું પ્રદૂષણ, આ ચાર પ્રકારના પ્રદૂષણો છે તે માનવ જાત માટે એટલે કે હ્યુમન બીંગ માટે ટુ ડેન્જરસ, કે ખૂબ જ જોખમકારક હોય છે, બરાબર. કે જેમ હવાનું પ્રદૂષણ કઈ રીતના થાય, પાણીનું પ્રદૂષણ કેના દ્વારા થાય, જમીનનું પ્રદૂષણ કેના દ્વારા થાય, બરાબર, અવાજનું પ્રદૂષણ કેના દ્વારા થાય, આપણે દરેક પ્રદૂષણ વિશે કઈ રીતના કે ઉદ્ભવે છે તે આપણે જાણીએ છીએ, બરાબર. તો કે અવાજનું પ્રદૂષણ જે મોટા મોટા વેહિકલ્સ હોય, વાહનો હોય, તેના હોર્ન દ્વારા થતા હોય, કારખાનાની અંદર મશીનરીના જે અવાજ હોય તેના દ્વારા થતા હોય છે. પછી પાણીનું પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ કેના દ્વારા થાય, તો કે જે ભૂગર્ભ ગટરો હોય, બરાબર. પછી પાણીની અંદર કેટલાક પ્રકારના જે કેમિકલ યુક્ત કચરો હોય તેની અંદર આપણે નાખીએ છીએ, તેના દ્વારા આ બધા પાણીના પ્રદૂષણ થાય. પછી જમીનનું પ્રદૂષણ, બરાબર છે, જેમ કે પ્લાસ્ટિક, પછી એઠવાર, આપણે આ બધો જે કચરો છે રેગ્યુલર યુઝમાંથી આપણે જે રેગ્યુલર પ્રોડ્યુસ કરીએ છીએ જે બધા કચરાઓને, બરાબર, તે આપણે જમીનની અંદર આમ જમીન ઉપર ઘા કરી દે એટલે કચરો અહીંયા અહીંયા અમુક સમય સુધી ડટાઈ જતો હોય, જેના દ્વારા જમીન છે એની ફળદ્રુપતાને ગુમાવી આપે છે, બરાબર. પછી ત્યારબાદ અવાજનું પ્રદૂષણ કઈ રીતના થાય તે જોયું, જમીનનું પ્રદૂષણ કઈ રીતના થાય તે આપણે જોયું, પણ હવાનું પ્રદૂષણ કેવી રીતે થશે? તો કે ભાઈ, મોટા મોટા જે કારખાનાઓ હોય, બરાબર, તેની ફેક્ટરીમાંથી જે ધુમાડો, સ્મોગ જેને કહેવાય, તે એમાંથી બહાર નીકળતો હોય એની ચીમનીમાંથી, બરાબર, તે હવાની અંદર ભળે છે, એટલા માટે તે હવાને પ્રદૂષિત કરે છે. તો આવી રીતના દરેક પ્રદૂષણો થાય છે. તો એના વિશે આજે આપણે થોડું અંદર સમજવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો યુનિટ 3 સ્ટોપ પોલ્યુશન ની અંદર આપણે તેમાં શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો. હું આપ મારી વિડિયો ઉપરથી સમજાવતો જઈશ, તમારે તમારી બુકની અંદર તે જોવાનું રહેશે. તો શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો. હેવ યુ એવર સીન બ્લેક સ્મોગ? પ્રશ્ન કરેલો છે. હેવ યુ એવર સીન? એવર એટલે કે ક્યારે? બ્લેક સ્મોગ એટલે કે કાળા કલરનો ધુમાડો. હેવ સીન એટલે કે જોયેલો, કે તમે ક્યારે કાળા કલરનો જે બ્લેક સ્મોગ તમે ક્યારે જોયેલો છે? પ્રશ્નાર્થ ચિહ્ન છે. ત્યારબાદ આગળ કમિંગ આઉટ ફેક્ટરી ચિમનીઝ ટર્નિંગ ધ સ્કાય અ ડર્ટી ગ્રે કલર. કમિંગ આઉટ ફેક્ટરી ચિમનીઝ, જે ફેક્ટરીઓની જે ચિમની હોય, બરાબર, જે મોટો મોટો પાઇપ કાઢેલો હોય બહાર ઉપર, બરાબર, તેમાંથી જે કાળા કલરનો ધુમાડો છે તેમાંથી બહાર નીકળે છે. ટર્નિંગ એટલે કે બદલે છે ધ સ્કાય અ ડર્ટી ગ્રે કલર, કે જે આકાશ ડર્ટી ગ્રે કલર, ડર્ટી એટલે કે ગંધારા, ગ્રે કલરમાં તેને બદલી નાખે છે. આકાશ કેવો હોય? આકાશ વાદળી કલરનો સરસ મજાનો હોય, પણ તેને તે ગ્રે કલરમાં એટલે કે ભૂખરા રંગમાં આ ધુમાડો તેને બદલી નાખે છે. ધીસ ઇઝ એર પોલ્યુશન, આ હવા પ્રદૂષણ છે. કાર, ટ્રક્સ, બસીસ રિલીઝ ગેસીસ પાર્ટિકલ્સ ધેટ પોલ્યુટ ધ એર. જે કાર હોય, વાહનોમાં ફોર વ્હીલ, મોટા મોટા જે ટ્રક હોય, બરાબર, બસો હોય, તે રિલીઝ એટલે કે છોડે છે ગેસીસ એટલે કે જે ધુમાડાઓ છોડે છે, એન્ડ પાર્ટિકલ્સ, પાર્ટિકલ્સ એટલે કે રજકણોને છોડે છે, એ પણ હવાને પ્રદૂષિત કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આના માટે આપણે જે વાહનો ચલાવી તેના માટે આપણે પીયુસી કઢાવેલી હોવી જોઈએ, બરાબર. પીયુસી નું ફૂલ ફોર્મ શું થાય? પોલ્યુશન અંડર કંટ્રોલ, બરાબર. કે આપણું જે વાહન છે તે
નો જે ધુવાણ નીકળે છે તે હવાને કેટલા અંશે પ્રદૂષિત કરે છે તેના માટે નું સર્ટિફિકેટ છે. બરાબર, તો અમુક જૂની ગાડી હોય બરાબર કે એન્જિન માંથી સખત ને સખત જે ઈંધણ આપણે એની અંદર વાપરતા હોય બરાબર પેટ્રોલ કે ડીઝલ વોટ એવર જે આપણે વાપરીએ છીએ તે એન્જિન માંથી જે ધુવાણો છે એ હવાને કેટલો પ્રદૂષિત કરે છે. બહુ જૂની ગાડી હોય તો એ નોન યુઝ માં આવે બરાબર. બીજા બધા દેશો છે અમેરિકા ઓસ્ટ્રેલિયા એ બધા તો એની અંદર કોઈ પણ વેહિકલ હોય એની વેલિડિટી હોય કે આ વાહન તમે આટલા વર્ષ સુધી ચલાવી શકો પછી એને સીધો સ્ક્રેપ પણ નથી દેવામાં આવે છે બરાબર. આપણે ભારતની અંદર એવું કશું છે નહીં. ગમે ત્યારે ગમે વાહન ગમે એટલા જ્યાં સુધી પતિ બને ત્યાં સુધી આપણે લોકો એને ભેડી લેતા હોઈએ છીએ બરાબર. તમે હજી કેટલી પણ ઓબ્ઝર્વ કરતા હશો બહુ જૂનવાણી રિક્ષા તમે લોકો બધે જોયેલી હોય કે નહીં પણ બહુ જૂનવાણી રિક્ષા જે કેરોસીન ઘાસલેન્ડ થી હાલ પેલા પેટ્રોલ થી હાલ પણ અહીંયા જે ઘાસલેન્ડ નાખી કારણે અહીંયા ભારત ને બધા હલવતા બરાબર. એટલે એનો જે ધુવાડો હોય એ એન્જિન માટે અને એ એન્જિન માટે ઘાસલેન્ડ અને હવા માટે બરાબર તેનું જીવન પણ સુરક્ષિત
से फॉर एग्जांपल આપણે કોઈ પણ મોટું વાહન હોય બરાબર કોઈ પણ મોટી એવી શિપ હોય તે પેટ્રોલિયમ કે એવું કઈ પણ એવું પ્રવાહી જે લઈને આવતું હોય છે પેટ્રોલિયમ છે કોઈ પણ એક્સિડન્ટને કારણે તે સમુદ્ર દરિયાની અંદર તે ડૂબી જાય બરાબર અકસ્માત થાય તે બધું પ્રવાહી કેમાં જાય તો કે પ્રાણીની એટલે જે સમુદ્ર છે તેની અંદર અને સમુદ્રની અંદર જે પાણીમાં ભળે તો જેમાં રહેતા વસતા જે પ્રાણીઓ હોય તેનો નાશ થાય તે પણ મૃત્યુ પામે વિદ્યાર્થી મિત્રો તેથી આપણે એમ કહી શકાય કે ભાઈ સમુદ્રનું જીવન પણ પ્રદૂષણથી સુરક્ષિત નથી બરાબર ત્યારબાદ આગળ જોઈએ આપણે સમટાઈમ્સ કેટલીક વખત પીપલ આર હાયર ટુ ક્લીન અપ પોલ્યુટેડ સીઝોન આફ્ટર એન ઓઇલ સ્પિલ્સ ઓઇલ એટલે કે તેલ સ્પિલ્સ એટલે કે ઢોળાવ બરાબર છે કેટલીક વાર સમટાઈમ્સ એટલે કે કેટલીક વખત પીપલ એટલે કે લોકો આર હાયર હાયર એટલે શું થાય તો કે કોઈ પણ કર્મચારી હોય એને પૈસા ચૂકવી અને એને કામ ઉપર આપણે રાખવું એને આપણે હાયર કહી શકાય બરાબર છે આફ્ટર અ પોલ્યુટેડ સિસ્ટમ આફ્ટર કે ભાઈ કેટલીક વખત જે દરિયા કિનારા ઉપર જે કોઈ ભરાણું હોય બરાબર છે તેને સાફ કરવા માટે આપણે ક્લીન અપ એટલે કે સાફ કરવા માટે આપણે જે કેટલા લોકોને અંદર હાયર કરતા હોઈએ છીએ અને રાખતા હોઈએ છીએ બરાબર સમટાઈમ્સ કેટલીક વખત સીપ કેરી પેટ્રોલિયમ હેવ એક્સિડન્ટ એન્ડ ધેર ઓઇલ સ્પિલ્સ ઇનટુ ધ ઓશન કેટલીક વખત વહાણો કેરી એટલે કે ઉંચીને લઈ જવું પેટ્રોલિયમ એટલે કે પેટ્રોલિયમને લઈ જતા હોય છે એન્ડ હેવ એક્સિડન્ટ અને એક્સિડન્ટની ઘટના થાય ત્યારે ધેર ઓઇલ સ્પિલ્સ કે તેનું જે ઓઇલ છે તે સ્પિલ્સ એટલે કે ઢોળાય છે ઇનટુ ધ ઓશન સમુદ્રની અંદર ઢોળાય ત્યારબાદ આ પછીનો પેરેગ્રાફ જો વિદ્યાર્થી મિત્રો ડર્ટી એર લેન્ડ એન્ડ વોટર આર ડેન્જરસ ડર્ટી એર એટલે કે ખરાબ હવા ગંદી હવા લેન્ડ એટલે કે ગંદી જમીન એન્ડ ગંદુ પાણી વોટર એટલે ગંદુ પાણી આર ડેન્જરસ એટલે કે જોખમકારક છે ડર્ટી એર ઓર સ્મોક ઇઝ હાર્ડ ટુ બ્રીથ એન્ડ મેક્સ પીપલ એન્ડ એનિમલ્સ સિક જો વિદ્યાર્થી મિત્રો શું કહે છે ડર્ટી એર એટલે કે ગંદી હવા ઓર સ્મોગ એટલે કે જે ધુમાડો છે તે ગંદી હવા અથવા તો જે ધુમાડો હોય તે ઇઝ હાર્ડ ટુ બ્રીથ બ્રીથ એટલે કે શ્વાસ લેવો ટુ હાર્ડ ટુ બ્રીથ એટલે કે શ્વાસ લેવા માટે મુશ્કેલ છે એન્ડ મેક્સ પીપલ એન્ડ એનિમલ સિક અને તે પ્રાણીઓ અને લોકોને સિક એટલે કે તે બીમાર પાડે છે ડર્ટી વોટર મેક્સ પીપલ એન્ડ એનિમલ સિક કે ગંદુ પાણી લોકોને અને પ્રાણીઓને સિક એટલે કે બીમાર પાડે છે વેન એટલે કે જ્યારે તે ડ્રિંક ઇટ કે જ્યારે તે પાણીને તેઓ પીવે છે ઓર વોશ વિથ ઇટ અને તેના વડે જે કંઈ પણ સાફ સફાઈ કરતા હોય ત્યારે ઇટ ઓર લીવ ઇન ઇટ અને તેના વડે તે તેમાં જીવતા હોય ત્યારે બરાબર ઇટ અલ્સો ક્લીન્સ પ્લાન્ટ્સ તે પ્લાન્ટને પણ મારી નાખે છે બરાબર જે નાના નાના છોડવા હોય તેમાં એ ગંદુ પાણી પડે તો એ છોડવાઓનો નાશ થઈ જાય વિદ્યાર્થી મિત્રો ઇફ જો લેન્ડ અબ્સોર્બ્સ ટુ મચ ઓફ વેસ્ટ કે જો જમીન છે તે ખૂબ જ બગાડને તે શોષી લે અથવા તો તે લઈ લે બરાબર અબ્સોર્બ એટલે કે શોષવું નથી વિલ ગ્રો ઓન ઇટ તો તેના ઉપર કશું પણ ઉગે નહીં એન્ડ ઇટ બીકમ કન્ફિટ ટુ લીવ ઓન અને તેના ઉપર રહેવા માટે તે યોગ્ય ગણાય છે બરાબર કે ગંદી જે જમીન હોય તેના ઉપર આપણે રહી બી ન શકી અને તે જમીન ઉપર કંઈ પણ ઉગી શકે નહીં કંટ્રોલિંગ પોલ્યુશન ઇઝ નોટ ઇઝી કંટ્રોલિંગ પોલ્યુશન એટલે પ્રદૂષણને ઉપર કંટ્રોલ કરવો તે સરળ નથી ઇઝ નોટ ઇઝી તે સરળ નથી મોસ્ટ પીપલ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ ચેન્જ ધેર વે ઓફ લિવિંગ કે મોસ્ટ પીપલ કે ઘણા બધા લોકો ફાઇન્ડ ઇટ
डिफिकल्ट टू चेंज लेयर पे कि घना बड़ा लोगो एक फाइन एने के सोई दू एक डिफिकल्ट टू चेंज लेयर पे ऑफ लिविंग के तेमनो जे जीवा माटे नो जे रस्तो छे बराबर छे ते सोले छे इवन गवर्नमेंट कैन बी कंपनीज फाइन इट हार्ड અને ગવર્નમેન્ટ એટલે કે સરકારને અને મોટી બધી જે કંપનીઓ છે તેને પણ તે મુશ્કેલી પડે છે ટુ ઇન્ટ્રોડ્યુસ ચેન્જીસ બીકમ ધે આર ઓફન અનપોપ્યુલર ઓર એક્સપેન્સિવ કે જેને ચેન્જીસ એટલે કે જેને બદલાવ કરવો હોય બરાબર છે આની અંદર સુધારો કરવો હોય ચેન્જ કરવો હોય તે અને બીકોઝ કારણ કે તે કહી શકતા નથી કારણ કે ધે આર ઓફન અનપોપ્યુલર અને અનપોપ્યુલર એટલે કે અપ્રિય છે ફરી વાર જોઈ લઈ ઇવન ગવર્નમેન્ટ્સ એટલે કે સરકાર પણ કે બી કંપનીઝ અને મોટી બધી કંપનીઓ ફાઇન ઇટ હાર્ડ કે તેને પણ શોધવામાં હાર્ડ એટલે કે મુશ્કેલી પડે છે બરાબર ટુ ઇન્ટ્રોડ્યુસ ચેન્જીસ કે જે ચેન્જીસ એટલે કે બદલાવ કે રજૂ કરવા તેને પણ મુશ્કેલીઓ પડે છે બીકોઝ કારણ કે દે આર ઓફન અનપોપ્યુલર એન્ડ એક્સપેન્સિવ કારણ કે તે વારંવાર અપ્રિય અને એક્સપેન્સિવ એટલે કે ખર્ચાળ હોય છે એના પછીનો પેરેગ્રાફ જોઈ લીધા મિત્રો હાઉ તેમ છતાં સ્મોલ ચેન્જીસ કેન ઓલ્સો હેલ્પ તેમ છતાં એક નાનો એવો જે સુધારો હોય તે પણ મદદરૂપ થઈ શકે છે રીયુઝિંગ થિંગ્સ ઇન્સ્ટેન્ટ ઓફ થ્રોઇંગ ધેમ અવે રીયુઝિંગ થિંગ્સ કે વસ્તુનો ફરીવાર ઉપયોગ કરો ઇન્સ્ટેન્ટ ઓફ એટલે કે ને બદલે થ્રોઇંગ ધેમ કે તેમને ફેંકવાને બદલે ફરીવાર તેમનો ઉપયોગ કરો બરાબર ત્યારબાદ યુઝિંગ લેસ વોટર ઓછું પાણી વાપરો ઓર રીસાયકલિંગ ઓફ વોટર ઇઝ હેલ્પફુલ અને પાણીનો ફરીવાર ઉપયોગ કરી અને તેને મદદરૂપ બનાવો બરાબર આપણે જે પાણીનો વધારે ઉપયોગ કરતા હોય નળ ચાલુ રાખીને આપણે ભૂલમાં ચાલુ લઈએ તો કેટલું બધું પાણી વેસ્ટ થઈ જાય છે બરાબર તો શું કીધું છે કે પાણીનો જરૂરિયાત પૂરતો જ ઉપયોગ કરો અને પાણીને ફરીવાર જે જમીનની અંદર ઉતરી ગયું હોય પાણી તેને તમે ફરીવાર એના ઉપર પ્રોસેસ કરી અને એ પાણીને ફરીવાર તમે વાપરવાનો પ્રયત્ન કરવો જોઈએ આપણે બરાબર ત્યારબાદ ઇન ફ્યુચર એટલે કે ભવિષ્યમાં પીપલ વિલ લર્ન ટુ યુઝ કે ભવિષ્યમાં લોકો શીખશે શું શીખશે યુઝ એટલે કે ઉપયોગ કરશે ક્લીનર ફોર્મ્સ ઓફ એનર્જી કે ઉર્જાના જે ઉર્જાથી જે સાફ ઉર્જાના સ્વરૂપોથી સાફ સફાઈ કરવા માટે લોકો ભવિષ્યમાં શીખશે બરાબર જેવી રીતના અત્યારે આપણે લાઇટ એટલે કે વિન્ડ પાવર એન્ડ સોલાર એનર્જીનો જે આપણે અત્યારે ઉપયોગ કરીએ છીએ વિન્ડ પાવર એટલે કે પવન ઊર્જા અથવા તો એન્ડ સોલાર એનર્જી એટલે કે સૌર ઊર્જાનો જેવી રીતના આપણે અત્યારે ઉપયોગ કરતા શીખ્યા છીએ એવી રીતના ભવિષ્યમાં લોકો પણ આ જે ક્લીનર એનર્જીના જે ક્લીનર ફોર્મ હોય બરાબર તેના દ્વારા તે સાફ કરવાનું તે શીખશે તો વિદ્યાર્થી મિત્રો પ્રદૂષણને બચાવવા માટે આપણે પણ કંઈક ને કંઈક કરવું જોઈએ ઓકે તો આની અંદર પ્રદૂષણને કઈ રીતના આપણે વધારો થાય છે તો એની અંદર આપણે કઈ રીતના આપણાથી થતો હોય એટલો આપણે ઘટાડો કરવાનો પ્રયત્ન કરવો જોઈએ તો અહીંયા આપણે યુનિટ 3 જે છે તે પૂર્ણ થશે થેન્ક યુ વેરી મચ ગાઈઝ